नमस्कार विद्यार्थी मित्रों, आपनी यूट्यूब चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। हेलो फ्रेंड्स, गया लेक्चर नी अंदर आपणे जोयो तो सम नंबर 34, आ लेक्चर नी अंदर आपणे जोवानो छे सम नंबर 41। जोईए द बेलेंस शीट ऑफ जाह्नवी लिमिटेड एज ऑन 31 मार्च 2019, के आपणने जाह्नवी लिमिटेडनी 31/3/2019 रोजनी बेलेंस शीट आपेली छे। बेलेंस शीटनी अंदर आपणी पासे इक्विटी शेर कैपिटल छे, 10% प्रेफरेंस शेर कैपिटल छे। नेक्स्ट रिजर्व एंड सरप्लस नी अंदर प्रॉफिट एंड लॉस एकाउंट आपेलू छे। लॉन्ग टर्म बोरोविंग में 15% डिबेन्चर आपेला छे। करंट लायबिलिटी नी अंदर ट्रेड पेएबल, एनी अंदर क्रेडिटर अने बिल्स पेएबल आपेलू छे। अधर करंट लायबिलिटी नी अंदर आउटस्टेन्डिंग इंटरेस्ट ऑन डिबेन्चर, शॉर्ट टर्म प्रोविजन में टेक्सेशन प्रोविजन। आ इन्फॉर्मेशन अपन लायबिलिटी साइड आपेली छे। असेट साइड नी इन्फॉर्मेशन नी अंदर फिक्स एसेट्स, एनी अंदर टेन्जिबल एसेट्स, एनी अंदर लैंड एंड बिल्डिंग छे, सेकंड मशीनरी छे, इनटेन्जिबल नी अंदर गुडविल छे। नॉन करंट इन्वेस्टमेंट आपेला छे। अधर नॉन करंट एसेट्स नी अंदर आपणी पासे प्रिलिमरी एक्सपेन्सिस छे। नेक्स्ट करंट एसेट्स, एनी अंदर इन्वेंटरी में स्टॉक छे, ट्रेड रिसीवेबल नी अंदर डेटर छे, अने कैश एंड कैश इक्विलेंट में बैंक बेलेंस आपेलू छे। હવે નેક્સ્ટ જે આપણને અધર ઇન્ફોર્મેશન જે આપણા માટે જે જરૂરી છે, જેના ઉપરથી આપણે જનરલ એન્ટ્રી લખવાની છે, એની અંદર ફર્સ્ટ પ્રેફરન્સ શેર કેપિટલ રિડ્યુસ ટુ અપ ટુ ₹80 પર શેર, કે પ્રેફરન્સ શેરની અંદર 80 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો છે। ખાસ વાક્યરચના સમજો, અહીંયા અપ ટુ એવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે। સેકન્ડ ઇક્વિટી શેર ટુ બી રિડ્યુસ બાય, અહીંયા લખેલું છે રિડ્યુસ બાય ₹6 પર શેર। બંનેમાં ડિફરન્સ થયો, પ્રેફરન્સ શેરમાં 80 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો છે, ઇક્વિટી શેર 6 રૂપિયાથી ઘટાડવાના છે। થર્ડ નંબર, ધ ડિબેન્ચર હોલ્ડર એગ્રીડ ટુ એક્સેપ્ટ અ પીસ ઓફ સોરી ધ ડિબેન્ચર હોલ્ડર એગ્રીડ ટુ ફોરગો 50% ઓફ ધેર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, કે ડિબેન્ચર હોલ્ડરોને જે વ્યાજ ચૂકવવાનું હતું એ વ્યાજમાંથી 50% વ્યાજ એણે શું કર્યું છે, જતું કર્યું છે, ફોર ગો, કે હવે એને ચૂકવવાનું છે નહીં। એન્ડ રિમેનિંગ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇઝ ટુ બી પેઇડ, અને બાકીનું ઇન્ટરેસ્ટ તમારે શું કરવાનું છે, પેઇડ કરવાનું છે। એના પછીની નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપણને શું આપેલી છે, કે ડિબેન્ચર હોલ્ડર એગ્રીડ ટુ એક્સેપ્ટ પીસ ઓફ લેન્ડ વર્થ ₹1,50,000 એટ ₹2 લેખ એઝ ફૂલ પેમેન્ટ, કે ડિબેન્ચર હોલ્ડરોએ ડિબેન્ચરના બદલામાં જમીન ખરીદી છે, એ જમીનની વેલ્યુ છે 1,50,000, પણ એના બદલામાં એ ડિબેન્ચર કેટલા રૂપિયાના આપે છે, 2,00,000 રૂપિયાના। ધ રિમેનિંગ લેન્ડ એન્ડ બિલ્ડિંગ વેર વેલ્યુડ ₹2,51,750, એન્ડ બાકીની જે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એની વેલ્યુ ગણવામાં આવી છે 2,51,750। ₹47,000 વેર રિયલાઇઝ ફોર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોમાંથી 47,000 ઉપજ્યા છે। રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અમાઉન્ટેડ ટુ ₹25,000, કે રિકન્સ્ટ્રક્શન માટેનો એક્સપેન્સ થયો છે ₹25,000। ઇટ વોઝ ડિસાઇડ દેટ કંપની હેડ ટુ પે ધ પેન્ડિંગ ક્લેમ, કે કંપનીએ એવું નક્કી કર્યું છે એનો જે પેન્ડિંગ ક્લેમ છે એ ચૂકવવાનો છે, તો એના ઇન્ફોર્મેશન અહીંયા આપણને અલગથી આપેલી છે। કન્ટેન્જન્ટ લાયબિલિટી ક્લેમ અગેન્સ્ટ ધ કંપની ₹60,000, કે કંપનીને કેટલા રૂપિયાનો ક્લેમ ચૂકવવાનો આવેલો છે, 60,000 રૂપિયા। નેક્સ્ટ ઇનટેન્જિબલ એન્ડ ફિક્ટિટ્યુ એસેટ્સ આર ટુ બી રિટર્ન ઓફ, અવાસ્તવિક અને અદૃશ્ય મિલકતો માંડી વાળવાની છે। એન્ડ લાસ્ટ ધ રિમેનિંગ અમાઉન્ટ ઇઝ ટુ બી યુટિલાઇઝ ઇન રિટર્ન ડાઉન મશીનરી એન્ડ સ્ટોક ઇન પ્રપોર્શન ઓફ ધેર બુક વેલ્યુ, અને છેલ્લે જે રકમ વધે છે એ રકમ તમારે માંડી વાળવાની છે મશીનરી અને સ્ટોકમાં, પણ કયા પ્રમાણની અંદર, બુક વેલ્યુના પ્રમાણમાં। કમ્પ્લીટ, ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણી જે જનરલ એન્ટ્રી છે, જનરલ એન્ટ્રી। પહેલો ઇન્ફોર્મેશન, પ્રેફરન્સ શેર ટુ બી રિડ્યુસ અપ ટુ ₹80 પર શેર, કે પ્રેફરન્સ શેરમાં કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે, 80 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો છે। આગળ બેલેન્સ શીટની અંદર જોઈએ, પહેલાં પ્રેફરન્સ શેર આપણને પહેલાં કેટલા આપેલા છે, 10% પ્રેફરન્સ શેર ₹100 ઈચ, કે 10% પ્રેફરન્સ શેર આપેલા છે, અને પ્રેફરન્સ શેરની કિંમત કેટલા રૂપિયા છે,
₹100, ટોટલ વેલ્યુએશન એની કેટલી છે? ₹200,000. કેલ્સીની અંદર ગણતરી કરો, બરાબર. પહેલા કેલ્ક્યુલેશન આવશે, ₹200,000 ભાગ્યા 100, એટલે કેટલા પ્રેફરન્સ શેર થશે? 2000ના પ્રેફરન્સ શેર. કેટલા રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો? 80 રૂપિયા. તો 100 માઇનસ 80, તો પ્રેફરન્સ શેર વધશે કેટલા રૂપિયાના? 20 રૂપિયાના. તો પ્રેફરન્સ શેરની કિંમત આવશે કેટલી? 40,000 રૂપિયા. હવે જે આપણા રૂલ્સ અને રેગ્યુલેશન હતા એ રૂલ્સ અને રેગ્યુલેશન પણ જોઈ લઈએ, થોડા રિમાઇન્ડ કરી લઈએ. રૂલ્સ અને રેગ્યુલેશન, લાયબિલિટી ડિક્રીઝ થાય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું, લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરવાનું. એ જ પ્રમાણે જો એસેટ્સ ડિક્રીઝ થાય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરવાનું, અને એસેટ્સ ઇન્ક્રીઝ થાય તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. કમ્પ્લીટ. ચલો ફર્સ્ટ જનરલ એન્ટ્રી, પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ, એટલે કે લાયબિલિટી થઈ, લાયબિલિટી ડિક્રીઝ થાય છે. તો લાયબિલિટી ડિક્રીઝ થાય તો પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન એકાઉન્ટ કેટલા રૂપિયા આવશે? 40,000. ચલો એના પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનો એડજસ્ટમેન્ટ શું કીધો છે? ઇક્વિટી શેર ટુ બી રિડ્યુસ્ડ બાય, ઇક્વિટી શેર ટુ બી રિડ્યુસ્ડ બાય ₹6 પર શેર, કે ઇક્વિટી શેરની કિંમતમાં કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે? કે ઇક્વિટી શેરની કિંમતમાં 6 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો છે. ચલો હવે એની અંદર જોઈ લઈએ, ઇક્વિટી શેર આપણને આપેલા કેટલા છે? તો ઇક્વિટી શેર ઓફ ₹10 ઇચ ટોટલ 7 લેખ, બરાબર. તો 7 લેખ ડિવાઇડેડ બાય 10 કરો તો ટોટલ ઇક્વિટી છે 70,000 રૂપિયા. કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે? 6 રૂપિયા સુધી, એનો મતલબ 4 રૂપિયા ઘટાડો કરવાનો થયો. તો ગુણ્યા 6, તો કેટલા રૂપિયા આવશે? 4,20,000. ઇક્વિટી છે, લાયબિલિટી ડિક્રીઝ થાય છે. તો જનરલ એન્ટ્રી જે પ્રમાણે ઉપર લખીએ પ્રમાણે, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન એકાઉન્ટ, અમાઉન્ટ કેટલી આવી હતી? 4,20,000. 4,20,000. ચલો એના પછી આગળ નેક્સ્ટ થર્ડ નંબરનો એડજસ્ટમેન્ટ જો, એની અંદર શું કીધું છે? તો ડિબેન્ચર હોલ્ડર એગ્રીડ ટુ ફોરગો 50% ઓફ ધેર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, કે ડિબેન્ચર હોલ્ડરોએ 50% જે ઇન્ટરેસ્ટ છે એ ફોરગો જતું કર્યું છે, એન્ડ રિમેનિંગ ઇન્ટરેસ્ટ વોઝ પેઇડ, અને બાકીનું ઇન્ટરેસ્ટ શું કરવાનું છે? ચૂકવવાનું છે. તો ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવાનું છે, એનો મતલબ એક્સપેન્સ તમે પેઇડ કરો છો, એક્સપેન્સ પેઇડ કરો તો રોકડ જાય. જોઈ લઈએ પહેલાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી છે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ 22,500. 22,500માંથી કેટલા ટકા ચૂકવવાનું છે? 50%. 50% ફોરગો કરી દીધું છે, તો 50%, તો 11,250 રૂપિયા આપણે પેઇડ કરવાના છે. તો રોકડ જાય, તો રોકડ ખાતે જમા, એટલે અહીંયા લખાશે આપણે, આ એન્ટ્રી તમારે યાદ રાખવાની થશે, ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન એકાઉન્ટ કેટલી અમાઉન્ટ આવશે? 11,250. 11,250. નેક્સ્ટ 4 નંબરનો એડજસ્ટમેન્ટ, ડિબેન્ચર હોલ્ડર એગ્રીડ ટુ એક્સેપ્ટ પીસ ઓફ લેન્ડ વર્થ ₹1,50,000 એટ ₹2,00,000 એઝ ફૂલ પેમેન્ટ, કે ડિબેન્ચર હોલ્ડર છે એ 2,00,000 રૂપિયા 1,50,000ની જમીનના બદલામાં કેટલા રૂપિયાના ડિબેન્ચર આપે છે? 2,00,000ના. હવે ડિબેન્ચરના બદલામાં એસેટ્સ ખરીદો છો,
तो जनरल एंट्री थशे 15% डिबेंचर एकाउंट डेबिट टू लैंड एंड बिल्डिंग एकाउंट टू कैपिटल रिडक्शन एकाउंट। डिबेंचर कितना दीधा तमे 2 लाख रुपया ना, लैंड नी वेल्युएशन कितना रुपया थी 1,50,000, तो कैपिटल रिडक्शन 50,000। नेक्स्ट 5 नंबर नो एडजस्टमेंट, द रिमेनिंग लैंड एंड बिल्डिंग वेर वेल्यूड 2,51,750, के बाकीनी जमीन मकान की किंमत केटली गणवामां आवी 2,51,750, तो आनी आपणे कैलक्युलेशन करवी पड़से। लैंड एंड बिल्डिंग फर्स्ट बेलेंस शीट में जो तमे लैंड एंड बिल्डिंग तमने केटली आपेली छे 4 लाख रुपयानी, बराबर 4 लाख रुपयानी लैंड एंड बिल्डिंग माइनस डिबेंचर होल्डरों ने केटला रुपयानी आपी 1,50,000, तो वधी केटली 2,50,000। एनी तमे वेल्युएशन केटली गणी छे तो 2,51,750, तो तफावत आवशे 1,750। लैंडनी वेल्युएशन शुं थई, इन्क्रीज थई। तो इन्क्रीज थई तो नियम प्रमाणे शुं करवानुं, कैपिटल रिडक्शन अकाउंट एसेट्स इन्क्रीज थई तो कैपिटल रिडक्शन अकाउंट क्रेडिट करवानुं। तो हवे एनी जनरल एंट्री लखीए, लैंड एंड बिल्डिंग एकाउंट डेबिट टू कैपिटल रिडक्शन अकाउंट, जे वधारो आवे छे जे इन्क्रीज अमाउंट छे ज 1,750 रुपया। एना पछी 6 नंबर शू कीधो छे एडजस्टमेंट 6 नंबर नी अंदर, रुपीज 47,000 वेर रियलाइज फॉर इन्वेस्टमेंट। इन्वेस्टमेंटमांथी आपणने કેટલા રૂપિયા ઉપજે છે 47,000। બેલેન્સ શીટની અંદર જોઈ લેવાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાના આપેલા છે આપણને 40,000 રૂપિયાના। ચલો એની જનરલ એન્ટ્રી, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ, સોરી ઇન્વેસ્ટમેન્ટ રોકડ વેચો છો, રોકાણોને વેચો છો એટલે રોકડ આવશે, તો કેશ ઇન બેંક એકાઉન્ટ ડેબિટ टू इन्वेस्टमेंट एकाउंट एंड डिफरेंस आवशे क्या लई जावानो टू कैपिटल रिडक्शन एकाउंट, बराबर। केटला रुपया मळे छे 47,000, इन्वेस्टमेंटनी वेल्युएशन केटला रुपया छे 40,000, तो कैपिटल रिडक्शन में कितना रुपया जैसे 7,000, बराबर। एना पछी 7 नंबर, रिकन्स्ट्रक्शन एक्सपेंस अमाउंटेड 25,000, के रिकन्स्ट्रक्शन माटेनो एक्सपेंस केटलो थाय छे 25,000। आगळना लेक्चर में पण कीधुं हतुं के कोईपण एक्सपेंस आपे एटले ऑलवेज पेड करवानो। हवे एक्सपेंस पेड करो एटले रोकड जाए, रोकड जाए एटले जमा, तो अहीं जनरल एंट्री थशे कैपिटल रिडक्शन अकाउंट डेबिट टू कैश ओर बैंक अकाउंट, कितनी अमाउंट आवशे 25,000। एना पछी नेक्स्ट 8 नंबर, इट वॉज डिसाइडेड दैट द कंपनी हेड टू पे द पेन्डिंग क्लेम, के कंपनीए एवं नक्की करू कि पेन्डिंग क्लेम हो तो ये पे करवा है। फरी वक्त सेम टू सेम पे करो एट रोकड़ जाए, रोकड़ जाए तो जमा, तो अँ
કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેશોર બેંક એકાઉન્ટ. પેન્ડિંગ ક્લેમની અમાઉન્ટ આપણને બેલેન્સ શીટની નીચે આપેલી છે 60,000 રૂપિયા. એના પછી 9 નંબર, ઇનટેન્જીબલ એન્ડ ફિક્ટિટ્યુટ એસેટ્સ આર ટુ બી રિટર્ન ઓફ. અવાસ્તવિક અને અદ્રશ્ય મિલકતો માંડીવાળી. હવે મિલકતો માંડીવાળી એટલે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય, અને મિલકતોની કિંમત ઘટે તો જનરલ એન્ટ્રી શું થશે? કેપિટલ રિડક્શન એકાઉન્ટ ડેબિટ. અને આપણી પાસે બે મિલકતો હશે એવી. બેલેન્સ શીટની અંદર જોશો તો ઇન્ટેન્જીબલમાં ગુડવિલ છે અને ફિક્ટિટ્યુઅસ એસેટ્સની અંદર પ્રિલિમિનરી એક્સપેન્સીસ. તો એ બંને શું કરી દેવાના? ક્રેડિટ ટુ ગુડવિલ એકાઉન્ટ એન્ડ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ એકાઉન્ટ. ગુડવિલની વેલ્યુએશન કેટલી આપેલી છે બુકની અંદર? બેલેન્સ શીટમાં 70,000 રૂપિયા, પ્રિલિમિનરી એક્સપેન્સીસ 35,000. બંનેનું ટોટલ ડેબિટ કરો 1,05,000. કમ્પ્લીટ. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ આપણને કીધો છે ધ રિમેનિંગ અમાઉન્ટ ઇઝ ટુ બી યુટિલાઇઝ ઇન રિટન ડાઉન મશીનરી એન્ડ સ્ટોક ઇન પ્રપોર્શન ઓફ ધેર બુક વેલ્યુ. કે બાકીની જે કિંમત છે એ તમારે મશીનરી અને સ્ટોકની અંદર રિટર્ન ડાઉન કરવાની છે, પણ એનું પ્રપોર્શન લેવાનું છે તમારે બુક વેલ્યુના પ્રમાણમાં. તો આના માટે આપણે ગયા લેક્ચરમાં પણ શીખ્યા હતા કે સૌ પ્રથમ પહેલાં આનું કેલ્ક્યુલેશન કરવું પડશે કેપિટલ રિડક્શનનું. કેપિટલ રિડક્શનના બંને સાઈડનું ટોટલ કરવાનું, ક્રેડિટ સાઈડ અને ડેબિટ સાઈડ. પહેલેથી જનરલ એન્ટ્રીમાં જોતા જઈએ ક્રેડિટ સાઈડની અંદર 40,000, 4,20,000, 11,250, 50,000, 1,750 અને 7,000. આટલી વસ્તુઓ છે. આનું ટોટલ કરીએ કેલ્સીની અંદર 40,000, 4,20,000, 11,250, 50,000, 1,750 અને 7,000. કેટલું ટોટલ થાય છે કેપિટલ રિડક્શનની ડેબિટ ક્રેડિટ સાઈડનું? 5,30,000. એ જ પ્રમાણે હવે ટોટલ કરવાનું છે કેપિટલ રિડક્શન અકાઉન્ટની ડેબિટ સાઈડનું. ડેબિટ સાઈડ 25,000, 60,000 અને 1,05,000. 25,000, 60,000 અને 1,05,000. ટોટલ કેટલું થાય છે? 1,90,000. હવે બીજી વસ્તુ, બેલેન્સ શીટ વાંચશો તો તમને આગળ એક રિઝર્વ એન્ડ સરપ્લસની અંદર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કયું બેલેન્સ આપેલું છે? ડેબિટ બેલેન્સ. તો આ ડેબિટ બેલેન્સ છે કેપિટલ રિડક્શનના ડેબિટ સાઈડ લખાય. એટલે આ જે અમાઉન્ટ છે 2,10,000 એ અહીંયા કેલ્ક્યુલેશનમાં આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે અહીંયા પ્લસ કેટલા કરવા પડશે? અહીંયા 2,10,000. એટલે આનું ટોટલ કરો 1,90,000 પ્લસ 2,10,000, એટલે ટોટલ કેટલું આવશે અહીંયા? 4,00,000. હવે અહીંયા ટોટલ કેટલું આવ્યું? 5,30,000. 5,30,000 અને 4,00,000 બંનેનો તફાવત તો માઇનસ કરી દઈએ ડાયરેક્ટ આપણે 5,30,000. એટલે તફાવત કેટલા રૂપિયા આવશે? 1,30,000. આને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે શેમાં શેમાં? તો અહીંયા આપણને લાસ્ટમાં કીધું જ છે મશીનરી એન્ડ સ્ટોક બંનેનું પ્રપોર્શન લેવું પડશે, બરાબર. તો મશીનરી અને સ્ટોકનું પ્રપોર્શન લેવું હોય તો એના માટે આપણે અલગથી ગણતરી, પહેલાં તો બેલેન્સ શીટમાંથી આપણે શું કરવું પડશે? બંનેનું ઇન્ફોર્મેશન લેવી પડશે. તો બેલેન્સ શીટની અંદરથી આપણે પહેલાં લઈએ બંનેની ઇન્ફોર્મેશન. મશીનરીની વેલ્યુ કેટલી છે? 1,30,000.
સ્ટોકની વેલ્યુ છે 1,95,000. તો 1,30,000 અને 1,95,000, તો બંને કેન્સલ કરો અને બંનેનું પ્રપોર્શન કાઢશો તો પ્રપોર્શન આપણને મળશે અહીંયા 2:3, બરાબર. કે પ્રપોર્શન કેટલું આવશે? 2:3. તો 1,30,000 ડિસ્ટ્રીબ્યુટ કરી દો 2:3 માં, તો કેલ્સી ની અંદર 1,30,000 ગુણ્યા 2/5, તો 52,000 રૂપિયા. 1,30,000 ગુણ્યા 3/5, 78,000 રૂપિયા. તો મશીનરી અને સ્ટોકની વેલ્યુએશન રિટર્ન ડાઉન, તો એની કિંમતમાં ઘટાડો થયો. તો એસેટ્સની વેલ્યુ ડિક્રીઝ થાય, તો આપણે હમણાં જ આગળ જનરલ એન્ટ્રી એક લખી હતી, શું થશે? કેપિટલ રિડક્શન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ એન્ડ ટુ સ્ટોક એકાઉન્ટ. જે વેલ્યુએશન આપણને મળી છે જ 52,000 78,000, તો બંનેમાં જમા કરી દઈએ 52,000 અને 78,000. તો ટોટલ ડેબિટ થશે 1,30,000 રૂપિયા. કમ્પ્લીટ, બરાબર. આની અંદર ઓનલી તમે લાસ્ટ વાંચશો તો એવું જ કીધું છે, ઓનલી જનરલ એન્ટ્રી તૈયાર કરવાની છે, આપણે કોઈ બીજું બેલેન્સ શીટ આમાં તૈયાર કરવાની નથી. એટલે સમ અહીંયા તમારો થઈ ગયો કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળી રહે.